જામનગરના બાલાસિનોરના જમિયતપુરામાં ડમ્પિંગ સાઇટનો વિરોધ અને મેસર્સ મૌર્ય પ્રાઇવેટ લિમિટેડ વેસ્ટ ડમ્પિંગ સાઇટનો વિરોધ કરવામાં આવ્યો. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમને રજૂઆત કરી છે. બાર મુદ્દાની અરજી આપીને કાયદેસર તપાસની માંગ કરી. બાલાસિનોરની ડમ્પિંગ સાઇટથી ખેડૂતોને હાનિ થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે કંપનીના નિયમો નેવે મૂકીને સાઇટ ચલાવતી હોવાનો આક્ષેપ કંપની ઉપર થઈ રહ્યો છે. અગાઉ પણ ખેડૂત સંગઠનો અનેકવાર આંદોલનો અને રજૂઆતો પણ કરી ચૂક્યા છે. સ્થાનિકો આમરણાંત ઉપવાસ પર બેઠા હોવા છતાં સમસ્યાનું સમાધાન નથી લાવવામાં આવી રહ્યું. સાઇટની નજીકના રહેવાસીઓ શારીરિક અને આર્થિક રીતે પીડાતા હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા વિશાલ પારેખ ફોનલાઇન પર જોડાઈ ગયા છે. વિશાલ, શું છે મામલો? જી અંકુર, જો વાત કરવામાં આવે તો બાલાસિનોરમાં આવેલી એક ડમ્પિંગ સાઇટ છે, જેમાં છેલ્લા 4-5 વર્ષથી જે વિરોધ ચાલી રહ્યો છે. બાલાસિનોરનું જમિયતપુરા ખાતે જે મેસર્સ મોયર પ્રાઇવેટ લિમિટેડ વેસ્ટર્ન ડમ્પિંગ સાઇટનો જે વિરોધ કરવામાં આવ્યો છે, સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પણ કેટલી અરજી આપેલી હતી. અગાઉ જયારે પૂર્વ ધારાસભ્ય જે અજીતસિંહ ચૌહાણ પણ આ મુદ્દે જે વિધાનસભાની અંદર રજૂઆત કરી, ત્યારે ફરી એક વખત બાયડના ધારાસભ્ય જે ધવલસિંહ ઝાલા છે તેમણે મુખ્યમંત્રી સાથે મળીને રજૂઆત કરી છે અને બાર મુદ્દા અંગેની કાયદેસરની તપાસની માંગ પણ તેઓ દ્વારા કરવામાં આવી છે. અને ક્યાંક ને ક્યાંક આ ડમ્પિંગ સાઇડથી આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેના અનુસંધાને ગ્રામજનો પણ ઘણા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.